આજના વિડીયોમાં આપણે એંગ્લો ઇન્ડિયન એંગ્લો ઇન્ડિયનનો જે કન્સેપ્ટ છે તે આપણે પૂરેપૂરો ક્લિયર કરવાનો છે કારણ કે હાલમાં એંગ્લો ઇન્ડિયન ખૂબ જ ચર્ચાસ્પદ વિષય છે તો આવના સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ એંગ્લો ઇન્ડિયનનો એક પ્રશ્ન પૂછવાનો છે જ તો આખો વિડિયોમાં ખૂબ જ ધ્યાન આપજો અને એંગ્લો ઇન્ડિયનનો પૂરેપૂરો કન્સેપ્ટ આ વિડીયોમાં તમારો પૂરો થઈ જશે ઓકે તો શરૂઆત કરીએ આપણે એંગ્લો ઇન્ડિયનની વાત કરીએ તો એંગ્લો ઇન્ડિયન છે શું તો એંગ્લો ઇન્ડિયન એટલે લોકસભા આપણે આગળના ચેપ્ટર જે સંસદની ચર્ચા કરી વિડિયોમાં તેમાં દર્શાવ્યું હતું કે લોકસભામાં રાષ્ટ્રપતિજીથી બે એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે એટલે કે લોકસભામાં જે પાંચસો તેતાલીસ વધતા બે જે બે એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવાની સત્તા એ કોની છે તો રાષ્ટ્રપતિજી પાસે છે એની આપણે ચર્ચા કરી તો લોકસભામાં આવી અનામત બેઠકોની આપણે થોડી ચર્ચા કરી લઈએ તો હાલમાં વર્તમાન લોકસભાની જો આપણે પાંચસો પિસ્તાલીસ સભ્ય ગણીએ તો એમાંથી ચોર્યાસી બેઠકો જે છે સિડ્યુલ કાસ્ટ માટે છે એટલે એસસી માટે અનામત છે સુડતાલીસ બેઠકો છે તે સિડ્યુલ ટ્રાઈપ માટે છે એટલે એસ માટે અનામત છે અને બે બેઠકો છે તે એંગ્લો ઇન્ડિયન બેઠકો માટે છે એટલે ટોટલ એકસો ને બેઠકો કેવી છે તો અનામત છે ત્યારે ચારસો બાર બેઠકો અન્ય મળે છે મિત્રો ધ્યાન આપજો જે અધર બેકવર્ડ કાસ્ટ છે ઓબીસી માટે એવી કોઈ પણ અનામત બેઠકો લોકસભાની અંદર ફાળવવામાં આવી નથી એટલે યાદ રાખજો એસસી એસટી અને એંગ્લો ઇન્ડિયન માટે પણ હાલમાં આ વિષય ચર્ચાસ્પદ કેમ છે કારણ કે એકસો ચારમાં બંધારણીય સુધારા દ્વારા બે એંગ્લો ઇન્ડિયન બેઠકો હવે રદ કરવામાં આવી છે એટલે હવે આપણી લોકસભાની વર્તમાન સંખ્યા કેટલી થઈ ગઈ તો પાંચસો તો એ હિસાબે અનામત બેઠકોની સંખ્યા કેટલી થઈ ગઈ તો એકસો ને એકત્રીસ થઈ કારણ કે બે બેઠક શું થઈ ગઈ તો જતી રહી તો મિત્રો આ વિડીયોમાં આ વસ્તુ ખાસ નોંધ કે હાલમાં આપણી વર્તમાન લોકસભાની બેઠકની સંખ્યા કેટલી છે તેની અંદર અનામત બેઠક સંખ્યા કેટલી છે અને અનામતમાં એસસી અને એસટી માટેની બેઠકો કેટલી છે વિધાન સ્વરૂપે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે તો આગળ ચર્ચા કરીએ હવે આપણો જે ચર્ચાસ્પર વિષય છે એકસો ચારમાં બંધારણીય સુધારો એના વિશે આપણે ચર્ચા કરીએ તે પહેલાં એક પ્રશ્ન આપણે જોઈએ આનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે લોકસભામાં અનામત બેઠકો નીચેનામાંથી વિધાન ચકાસો લોકસભામાં એસસી એસટી અનામત બેઠકો ચોવીસ ટકા છે રાજ્યસભામાં એસટીએસસી અનામત બેઠકો ત્રીસ ટકા છે અહીં ચાર વિધાનો આપ્યા છે એના જવાબ કમેન્ટ બોક્સમાં તમારે મને આપવાના છે ઓકે ચાલો આગળ ચર્ચા કરીએ તો એકસો ચારમાં બંધારણીય સુધારા દ્વારા હવે લોકસભામાં આ બે અનામત બેઠકો એંગ્લો ઇન્ડિયન બેઠકો હાલ પૂરતી શું કરવામાં આવી છે તો રદ કરવામાં આવી છે કારણ કે જે ભારત દેશ છે આપણો તેમાં એંગ્લો ઇન્ડિયનની સંખ્યા હવે ખૂબ જ ઓછી રહી છે લગભગ ચાર લાખ જેવી રહી છે બરાબર તે પણ છૂટા છવાયા એટલે હાલની સરકારને એવું જરૂરી નથી લાગતું કે એમના માટે એંગ્લો ઇન્ડિયન એક જગ્યા હોવી જોઈએ કારણ કે હવે એંગ્લો ઇન્ડિયન પણ ભારતીય સમાજમાં ભળવા લાગ્યા છે અને ભેગા થવા લાગ્યા છે બરાબર છે ઓકે તો યાદ રાખજો બરાબર એકસો ચારમાં બંધારણીય સુધારા દ્વારા હવે એંગ્લો ઇન્ડિયન બેઠકો શું કરવામાં આવી છે તો રદ કરવામાં આવી છે ઓકે તો મિત્રો આપણે ક્યારની ચર્ચા કરતા છે એંગ્લો ઇન્ડિયન એંગ્લો ઇન્ડિયન તો એક્ચુલી એંગ્લો ઇન્ડિયન છે શું એના માટેની હવે જે આપણે સ્લાઇડ છે તેમાં એના માટેની ચર્ચા કરવાના છે એટલે તમારો પૂરેપૂરો કોન્સેપ્ટ ક્લિયર છે કે એંગ્લો ઇન્ડિયન છે શું તો એંગ્લો ઇન્ડિયન માટે ચર્ચા કરીએ તો એંગ્લો ઇન્ડિયન શું છે નોર્મલ ભાષામાં એમ કહેવામાં આવે છે કે એંગ્લો ઇન્ડિયન એટલે કે બ્રિટિશ અને એંગ્લો એટલે બ્રિટિશ અને ઇન્ડિયન એટલે ઇન્ડિયા ટૂંકમાં નોર્મલ વ્યાખ્યા એમ કહે છે કે ભાઈ એક જેના પિતા એ બ્રિટિશ હોય અથવા માતા ભારતીય અથવા તો માતા બ્રિટિશ હોય અને પિતા કેવા હોય છે તો ભારતીય હોય છે આ બેનથી જન્મેલું જે સંતાન જે છે એને આપણે એંગ્લો ઇન્ડિયન કહેવામાં આવે છે આવી નોર્મલ ભાષા કહેવામાં આવે છે પરંતુ બંધારણમાં આની વ્યાખ્યા અલગ છે બંધારણમાં આની વ્યાખ્યા શું છે બરાબર સમજજો બંધારણમાં વ્યાખ્યા સૌથી પહેલો મહત્ત્વનો સવાલ છે એંગ્લો ઇન્ડિયન માટેની બંધારણીય વ્યાખ્યા કયા અનુચ્છેદમાં દર્શાવી છે તો ત્રણસો ત્રણસો છાસઠ બેમાં બરાબર એંગ્લો ઇન્ડિયન માટેની વ્યાખ્યા તો એંગ્લો ઇન્ડિયન શું છે એન એંગ્લો ઇન્ડિયન મીન્સ અ પર્સન હુઝ ફાધર ઓર એની ઓફ હુઝ અધર મેલ પ્રોજેન્ડેટર્સ બરાબર મેલ પ્રોજેન્ડર્સ બરાબર ધ્યાન આપજો મેલ પ્રોજેન્ડેટર્સ એટલે શું કહેવા માગે કે ભાઈ પિતા અથવા દાદા અથવા તો પિતૃવંશ જ બરાબર સમજજો પિતૃવંશ માતૃવંશ નહીં પિતૃવંશ તે યુરોપિયન પ્રજાતિનો હોય અહીં ચોક્કસ નથી લખ્યું કે ભાઈ ઇંગ્લેન્ડનું હોય અહીં લખ્યું છે યુરોપિયન પ્રજાતિનો મિત્રો યુરોપિયન પ્રજાતિ ખાસ ધ્યાન આપજો કદાચ પરીક્ષામાં પૂછાય કે એંગ્લો ઇન્ડિયનની વ્યાખ્યા બંધારણય વ્યાખ્યામાં કયા દેશની વાત કરી છે કયા સંઘની વાત કરી યુરોપિયન સંઘની વાત કરી છે અને તેમાં પિતૃવંશજની વાત કરી છે એટલે ટૂંકમાં એટલું તો કન્ફર્મ થયું કે જે સંતાન છે તેના પિતા એ યુરોપિયન હોવા જોઈએ અને માતા એ કેવી હોવી જોઈએ તો ભારતીય બરાબર હું ડોમિસાઇલ વિથ ઇન ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા એટલે કે તેનો જન્મ ભારત અથવા જે આઝાદી પહેલાંનો જે ભારત હતો તેમાં તેનો જન્મ થયેલો હોવો જોઈએ તેને આપણે એંગ્લો ઇન્ડિયન કહેવામાં આવે છે આવી બંધારણમાં વ્યાખ્યા દર્શાવવામાં આવી છે બરાબર એટલે આપણો મહત્ત્વનો સવાલ છે ત્રણસો છાસઠ બે મિત્રો બરાબર સમજો એંગ્લો ઇન્ડિયન આને કહેવાય છે બંધારણની રીતે આની પહેલાંની સ્લાઇડમાં એંગ્લો ઇન્ડિયનની નોર્મલ આપણે વ્યાખ્યા જોઈએ બરાબર છે ઓકે આપણે આગળ વધીએ તો આ એંગ્લો ઇન્ડિયન કઈ રીતે આવ્યા તો અઢારસો સત્તાવનમાં અઢારસો સત્તાવનમાં ઘણા બધા અંગ્રેજ સૈનિકો ભારતમાં આવ્યા તો આ અંગ્રેજ સૈનિકોને તેમની પત્નીઓ લાવવા માટે પ્રતિબંધ હતો અને જે કુંવારા હતા તેમને પણ ખબર હતી કે આપણાથી આપણી પત્નીઓને ભારત લઈ જવામાં આવશે નહીં એટલે એમણે વિચાર્યું કે આપણે ત્યાં જ લગ્ન કરી નાખીએ એટલે એમણે ભારતીય સમાજની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને એંગ્લો ઇન્ડિયન પ્રજાતિ ત્યારથી શરૂઆત થઈ અને આ એંગ્લો ઇન્ડિયન પ્રજાતિની ત્યારે ખૂબ જ સંખ્યા હતી લગભગ દસ લાખને નજીક સંખ્યા હતી અને તેઓ ભાગે રેલવેમાં નોકરી કરતા હતા બરાબર એટલે આ એંગ્લો ઇન્ડિયનને રેલવે ચિલ્ડ્રન પણ કહેવામાં આવે છે બરાબર ધ્યાન આપજો એંગ્લો ઇન્ડિયનને રેલવે ચિલ્ડ્રન પણ કહેવામાં આવે છે આ પરીક્ષામાં સવાલ થઈ શકે છે કે એંગ્લો ઇન્ડિયનનું બીજું કયું નામ છે તો રેલવે ચિલ્ડ્રન કારણ કે તેમણે તેમની આખી પ્રજાની મોટે ભાગની પ્રજાતિ રેલવેમાં તેમણે પોતાનું જોબ કરી છે ક્યારથી તો અઢારસો સત્તાવન પછીના સમયથી બરાબર છે આ છે એન્ગ્લો ઇન્ડિયનનો ઇતિહાસ એટલે ખાસ ધ્યાન સમજો એંગ્લો ઇન્ડિયન કઈ રીતે થાય છે હવે એંગ્લો ઇન્ડિયનમાં આપણે ધ્યાન આપ્યું કે ભાઈ યુરોપિયન સંઘ હવે આપણા ભારતમાં યુરોપિયન સંઘના કઈ કઈ દેશ આવતા ફ્રેન્ચ આવ્યા છે પોર્ટુગીઝ આવ્યા છે બરાબર અંગ્રેજો આવ્યા છે ડચ લોકો આવ્યા છે એમાં ફ્રેન્ચ અને પોર્ટુગીઝના થોડી થોડી સત્તા છે પણ તેઓ પોતાને એંગ્લો ઇન્ડિયન માનતા નથી કે અમે એંગ્લો ઇન્ડિયન નથી બરાબર છે એટલે આપણે નોર્મલ ભાષામાં એમ કહી શકીએ કે ભાઈ ઇંગ્લેન્ડ અને ભારતના જે વંશજ છે તેને ઇંગ્લેન્ડ પણ ખરેખર બંધારણીય ભાષા તરીકે તેમ જ કહેવાય કે ભાઈ પિતૃવંશ એ યુરોપિયન હોવું જોઈએ અને માતૃવંશ કેવું જોઈએ તો ભારતીય હોવું જોઈએ બરાબર છે ઓકે આશા રાખો કે આ બધામાં તમને ખ્યાલ આવતો છે ઇતિહાસ બરાબર ઓકે આગળ વધીએ આપણે એંગ્લો ઇન્ડિયનને શા માટે લોકસભામાં અનામતની જરૂર હતી સૌથી મહત્ત્વની વાત હાલમાં આપણે એટલું તો શીખી ગયા છે કે એંગ્લો ઇન્ડિયન કોને કહેવાય છે તો એંગ્લો ઇન્ડિયનને અનામતની શા માટે જરૂર હતી તો એન્ગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિ ફ્રેન્ક એન્થની જે બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિ હતા હવે તેમને ચિંતા થવા લાગી કે મારો જે સમુદાય છે મારો એંગ્લો ઇન્ડિયન સમુદાય છે તેને બંધારણ સભામાં અથવા તો જે ભારતની લોકસભા કે ધારાસભાઓ છે તેમાં એને પૂરતું પ્રતિનિધિત્વ મળવું જોઈએ એટલે તેમણે તે સમયના તાત્કાલિક વડાપ્રધાન તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને વાત કરી અને બીજા મહાનુભાવોને પણ વાત કરી તો આ જે મહાનુભાવો છે તેમણે પછી નિર્ણય લીધો બંધારણ સભાના સભ્યોએ નિર્ણય લીધો કે ઓકે કે ભાઈ એંગ્લો ઇન્ડિયન એ ભારતનો જ એક ભાગ કહેવાય છે એટલે એમને લોકસભા માટે બે અનામત બેઠકો આપણે રાખીએ છીએ તો આ છે ફ્રેન્ક એન્થની બરાબર ધ્યાન આપજો જેને બંધારણ સમયમાં એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિ તરીકે ઓળખવામાં આવે છે તેમના લીધે જ આ જે બે એંગ્લો ઇન્ડિયન બેઠકો આપવામાં આવી છે તે કોનામાં કોના રજૂઆતથી તો ફ્રેન્ક એન્થની એટલે આ પણ એક મહત્વનો વ્યક્તિ છે આપણા માટે ઓકે આગળ વધીએ આપણે તો લોકસભામાં બે એંગ્લો ઇન્ડિયન અનામત રાખવું છે જ્યારે રાજ્યની વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયન અનામત રાખવું છે બરાબર ધ્યાન આપજો લોકસભામાં બે અને રાજ્ય જે છે રાજ્યની પોતાની વિધાનસભા છે તેમાં કેટલા કેટલા ઇન્ડિયન એક એક એંગ્લો ઇન્ડિયન રાખવું જરૂરી છે બરાબર છે પણ આ બધા જ રાજ્યની વાત નથી કરવાની બરાબર છે આના માટે ચૌદ રાજ્યની ચર્ચા આપણે આગળ કરવાની કે માત્ર ચૌદ રાજ્યમાં જ એવું દર્શાવવામાં આવ્યું છે કે જે વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયનની અનામત રાખી શકે છે એ ચૌદ રાજ્યો કયા કયા છે તો આંધ્રપ્રદેશ બિહાર છત્તીસગઢ આપણું ગુજરાત પણ છે તો મિત્રો આ ચૌદ રાજ્ય માટે જ સીમિત છે એટલે વિધાનમાં એમ જો લખે કે દરેક રાજ્યની વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયન નામ રાખવું તો એ વાત ખોટી છે માત્ર કેટલા રાજ્યમાં છે તો ચૌદ રાજ્યમાં જ છે એટલે આ ચૌદે ચૌદ રાજ્યો તમારી નોટમાં લખજો કયા કયા રાજ્યમાં એંગ્લો ઇન્ડિયન આપણે અનામત રાખી શકીએ છીએ પણ હાલ તો હવે કોઈ અર્થ જ નથી કારણ કે એકસો ચારમાં બંધારણીય સુધારા દ્વારા લોકસભામાં પણ અનામત નથી લોકસભામાં અનામત નથી તો પછી રાજ્યસભામાં પણ એ રાખવામાં આવશે આ સોરી રાજ્યની વિધાનસભામાં પણ એ રાખવામાં આવશે નહીં ઓકે ચાલો આગળ વધીએ સવાલ આવી ગયો ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં એંગ્લો ઇન્ડિયન માટેની વ્યાખ્યા દર્શાવવામાં આવી છે મિત્રો વ્યાખ્યા આપણે ચર્ચા કરી જ ગયા છે પણ અહીં આંકડાનો ખેલ છે ત્રણસો છત્રીસ ત્રણસો છાસઠ ત્રણસો ત્રેસઠ ત્રણસો એકત્રીસ બરાબર છે તમારે તમે જો થિયરીમાં બરાબર ધ્યાન આપ્યું હશે ને તો આનો જવાબ ઈઝી આવડી જશે ઓકે આ તો ઇઝી સવાલ હતો ચાલો આગળ વધીએ આપણે અનુચ્છેદ ત્રણસો એકત્રીસ હવે આપણે ચર્ચા કરવાના છે એંગ્લો ઇન્ડિયનને લગતા અનુચ્છેદો આપણે એક અનુચ્છેદની ચર્ચા તો કરી ગયા છે બરાબર તે સવાલનો જવાબ હતો તે તમે હવે ચર્ચા કરજો ઓકે હવે બીજા બે અનુચ્છેદની વાત કરીએ તો અનુચ્છેદ નંબર ત્રણસો એકત્રીસ શું કે લોકસભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયનું પ્રતિનિધિત્વ ન હોય તો રાષ્ટ્રપતિ એંગ્લો ઇન્ડિયનની સભ્યની નિમણૂંક કરી શકે છે મિત્રો આ શું છે તે બરાબર તમે સમજો લોકસભાની પાંચસો ને બેઠકો વધતા બે એંગ્લો ઇન્ડિયન હતી અને ચર્ચા આપણે સંસદમાં કરી હતી બરાબર સંસદ વિડીયોમાં કે ભાઈ આ પાંચસો તેતાલીસમાંથી જો એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિત્વ મળી જાય તો પછી રાષ્ટ્રપતિ આ બે એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરતા નથી પણ જો પાંચસો તેતાલીસમાંથી કોઈ એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિ ના મળે તો જ રાષ્ટ્રપતિ આ બે એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે જેવું દેશમાં ચાલે એવું રાજ્યમાં પણ ચાલે છે એટલે કે રાજ્ય માટે અનુચ્છેદ નંબર બરાબર જો રાજ્યની વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયન ન થતું હોય તો રાજ્યપાલ અહીં રાષ્ટ્રપતિની જે સત્તા છે તેવી રાજ્યમાં કોને છે તો રાજ્યપાલ રાજ્યપાલ એક એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિ નિમણૂક કરી શકે છે દાખલા તરીકે આપણી ગુજરાતની વિધાનસભાની સંખ્યા કેટલી છે એકસો બ્યાસી જો એકસો બ્યાસી માં કોઈક જગ્યા પરથી એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિ મળી જાય તો રાજ્યપાલ એક એંગ્લો ઇન્ડિયન નિમણૂક કરતો નથી પણ જો ના મળે તો પછી રાજ્યપાલ એક એન્ગ્લો ઇન્ડિયન નિમણૂક કરી શકે છે આવું અનુચ્છેદ નંબર ત્રણસો તેત્રીસ માં દર્શાવ્યું છે એટલે ત્રણસો એકત્રીસ અને ત્રણસો તેત્રીસ બરાબર યાદ રાખજો તો અનુચ્છેદ નંબર ત્રણસો ચોત્રીસ ની વાત કરવાની છે સૌથી મહત્વની બાબત જે એકસો ચારમાં બંધારણીય સુધારો છે એ કોને અસર કરે છે સીધો અનુચ્છેદ નંબર ત્રણસો ચોત્રીસ અનુચ્છેદ નંબર ત્રણસો ચોત્રીસ શું કહેવામાં આવે કે અનામત બેઠકોને સિત્તેર વર્ષ પછીની ખાસ જોગવાઈ મિત્રો બંધારણની શરૂઆતમાં દસ વર્ષ પછીની ખાસ જોગવાઈની વાત કરવામાં આવી હતી દસ વર્ષ હે હાલમાં સિત્તેર છે પણ દસ વર્ષની વાત કરવામાં આવી એકચ્યુઅલી થયું શું છે જ્યારે બંધારણ સભાનું ગઠન થયું અને બંધારણ સભાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે જે સિડ્યુલ કાસ્ટ જે છે સિડ્યુલ કાસ્ટ અને સિડ્યુલ ટ્રાઇબ્સ બરાબર તેમની હાલત તો આપણે બધાને ખબર હતી અને તેમને એ સમયે અનામત મળવું એ ખૂબ જરૂરી હતું એટલે તેમને દસ વર્ષ માટે અનામત રાખવામાં આવ્યા હતા અને દર દસ વર્ષે સુધારો કરી કરીને આ દસ દસ વર્ષને વધારવામાં આવે છે એ રીતે બે હજાર ઓગણીસમાં જો આપણે વાત કરવામાં આવીએ તો અનુચ્છેદ નંબર ત્રણસો ચોત્રીસ આમ લખાય કે અનામત બેઠકો માટે સિત્તેર વર્ષ પછીની ખાસ જોગવાઈ ક્યારે બે હજાર ઓગણીસમાં વાત કરવામાં આવે તો પણ મૂળ બંધારણની વાત કરવામાં આવે તો અનામત બેઠકોને દસ વર્ષની ખાસ જોગવાઈ છે આ મૂળ પણ હવે એકસો ચાર બદલાઈને ની જગ્યા પર બીજા દસ વર્ષ એડ થઈ ગયા અને કેટલા વર્ષ થઈ ગયા હવે એસી વર્ષ એટલે અનામત બેઠકોને એસી વર્ષ માટેની ખાસ જોગવાઈ એવું હવે લખાશે મિત્રો હવે લખાશે લેટેસ્ટ પોઈન્ટની વાત કરું ઓકે એટલે આ વાક્ય બરાબર સમજો પાછું બેક રિવાઇન્ડ કરીને પાછા મારા વાક્યને સમજો બરાબર ઓકે ચાલો તો અનુચ્છેદ નંબર 334 ની અંદર પણ બે ભાગ છે એમાં અનુચ્છેદ નંબર 300 એ અને અનુચ્છેદ નંબર 300 બી અનુચ્છેદ નંબર 300 એ શાના માટે કહે છે કે લોકસભાને રાજ્યસભા એ એસસી એસટી માટેની બેઠકો અનામત રાખવી જોઈએ બરાબર એટલે એસસી એસટી માટે એ છે અને એંગ્લો ઇન્ડિયન માટે સ્પેશિયલ બી દર્શાવ્યું કે લોકસભા અને રાજ્યસભા વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયન માટેની અનામત બેઠકો રાખવી જોઈએ પણ એકસો ચારમાં બંધારણ સુધારા દ્વારા ત્રણસો બી હવે શું થઈ જશે તો નીકળી જશે કારણ કે એંગ્લો ઇન્ડિયન બેઠકો હવે લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી એને દૂર કરવામાં આવી છે ઓકે ચાલો આગળ વધીએ એક નજર મારી જોઈએ એટલે રિવિઝન થઈ જાય ફટાફટ આપણું એંગ્લો ઇન્ડિયનને લગતા અનુચ્છેદો ત્રણસો છાસઠ બીમાં શું આપવામાં આવ્યું છે એંગ્લો ઇન્ડિયનની વ્યાખ્યા આપવામાં આવી છે ત્રણસો એકત્રીસ માં રાષ્ટ્રપતિની સત્તા આપવામાં આવી છે ત્રણસો તેત્રીસ માં રાજ્યપાલની સત્તા અને ત્રણસો ચોત્રીસ માં બરાબર છે જે એંગ્લો ઇન્ડિયન માટેની નિમણૂક કરવી જોઈએ તેની વાત કરવામાં આવી છે તો મિત્રો આમાંથી આ અનુચ્છેદમાંથી પ્રશ્ન પૂછાશે પૂછાશે જ એટલે વ્યવસ્થિત લખી દીજો એક જ લાઈટ પર મૂકવાનું કારણે કે તમને કન્ફ્યુઝન થવું જોઈએ નહીં ઓકે ચાલો આગળ વધી તો બંધારણીય સુધારા દ્વારા દર દસ વર્ષે અનામત બેઠકની જોગવાઈ બીજા દસ વર્ષ માટે વધારવામાં આવે છે તેની ચર્ચા કરી તો અત્યાર સુધીમાં થયેલા સુધારાઓ જોઈએ સૌથી પહેલો સુધારો આઠમો સુધારો થયેલો ઓગણીસો સાહીઠમાં બરાબર ઓગણીસો સાહીઠમાં દસ વર્ષ પૂરા થતા હતા એટલે આઠમો સુધારો કરી બીજા દસ વર્ષ એટલે કે ઓગણીસો સિત્તેર સુધી કરવામાં આવ્યું ત્યારબાદ ત્રેવીસમાં સુધારો એના દ્વારા બીજા દસ વર્ષ પિસ્તાલીસમાં સુધારો એને બીજા દસ વર્ષ બાસઠમાં સુધારો બીજા દસ વર્ષ સેવન્ટી નાઇનનો સુધારો બીજા દસ વર્ષ પંચાણુંમાં સુધારો જે છેલ્લો હતો બે હજાર ઓગણીસ સુધી ચાલતો હતો તે પંચાણુંમાં સુધારોને હવે બીજા દસ વર્ષ એટલે કે બે હજાર ત્રીસ સુધી આને લંબાવવામાં આવ્યું છે તે કયા સુધારા દ્વારા તો એકસો ચારમાં સુધારા દ્વારા ફરીથી એક વાત કરું એકસો ચારમાં સુધારામાં માત્ર એસસી અને એસટી અનામન બેઠકોને જ દસ વર્ષ માટે લંબાવવામાં આવી છે જ્યારે એંગ્લો ઇન્ડિયન બેઠકોને હવે શું કરવામાં આવી છે તો રદ કરવામાં આવી છે એકસો ચારમો સુધારો જ્યારે પંચાણુંમાં સુધારામાં બંને માટે એટલે કે ત્રણસો એ એટલે કે એસસી એસ માટે પણ લંબવામાં આવ્યું હતું અને એંગ્લો ઇન્ડિયન માટે પણ લંબવામાં આવ્યું હતું જે બે હાજર ઓગણીસ સુધી ચાલતું હતું બરાબર અને બે હાજર વીસમાં ફરી રિન્યુ કરવામાં આવ્યું એકસો ચારમાં સુધારા દ્વારા પણ એ રિન્યુ માત્ર એસસીએસટી માટે કરવામાં આવ્યું એંગ્લો ઇન્ડિયન માટે કરવામાં આવ્યું નથી બરાબર સમજો વાક્યને બરાબર ઓકે તો અહીં અહીં જે સવાલ છે જે હું વાક્ય બોલ્યું લાસ્ટમાં એના સવાલને કન્વર્ટ કર્યા છે કે છેલ્લે કયા બંધારણીય સુધાર દ્વારા છેલ્લે કયા બંધારણીય સુધાર દ્વારા એંગ્લો ઇન્ડિયન અનામત બેઠકનો કાર્યકર આવનાર દસ વર્ષ માટે વધારવામાં આવ્યો છે તો આનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે ખૂબ જ મહત્વનો સવાલ છે કદાચ આ સવાલ પૂછાય પણ અને આ સવાલ ઉતાવળમાં જવાબ નહીં આપતા થિયરી બરાબર વાંચજો મારી થિયરી બરાબર સમજો પછી જ આનો જવાબ આપજો તો આપણે હવે એકસો ચારમાં સુધારો કઈ રીતે કરવામાં આવ્યો તેની ચર્ચા કરીએ તો સૌથી પહેલા જે બિલ છે એ બિલ નંબર કયું છે તો હંડ્રેડ ટ્વેન્ટી સિક્સ બરાબર ધ્યાન આપજો બિલ નંબર કયો છે એકસો છવ્વીસ નંબરનું બિલ પસાર કરવામાં મિત્રો બિલ છે ને બિલ બિલ કોને કહેવાય તે સમજો બિલને સંસદમાં રજૂ કરવામાં આવે છે ત્યારબાદ ઉપલું ગૃહ નીચલું ગૃહ એટલે કે બંને ગૃહમાંથી તેને પસાર કરવામાં આવે છે બહુમતી સાથે અને ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા સહી કરવામાં આવે છે અને પછી એ બંધારણીય સુધારો બને છે તો બિલ નંબર અલગ છે એકસો છવ્વીસ છે બિલ બરાબર એવા બીજા ઘણા બધા બિલ છે જે હજુ પેન્ડિંગમાં છે એટલે એમ પૂછાય કે એંગ્લો ઇન્ડિયાને રદ કરવા માટેનો બિલનો નંબર કયો હતો બરાબર બિલનો નંબર કયો હતો તો એકસો છવ્વીસ નંબર હતો પણ હાલમાં સુધારો નંબર કયો છે તો એકસો ચાર બરાબર છે એટલે એકસો છવ્વીસનું જે બિલ હતું તેને પસાર કરવામાં આવ્યું એને સંસદમાં પસાર કરવામાં આવ્યું કઈ તારીખે તો ચાર ડિસેમ્બરે તેને કહેવાય છે કે ઓકે તો ચાર ડિસેમ્બરે એને પસાર કરવામાં આવ્યું હતું મીન્સ કે રજૂ કરવામાં આવ્યું હતું સોરી રજૂ કરવામાં આવ્યું શબ્દ યાદ રાખજો ચાર ડિસેમ્બરે રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ એને લોકસભા દ્વારા દસ ડિસેમ્બરે પસાર કરવામાં આવ્યું અને રાજ્યસભા દ્વારા કઈ ડિસેમ્બરે પસાર કરવામાં આવ્યો તો બાર ડિસેમ્બરે તરત જ પસાર થઈ ગયું ખૂબ જ સારું એને બહુમતી મળી ગઈ અને આ બંને પસાર થયા બાદ રાષ્ટ્રપતિજીએ તેમને એકવીસ જાન્યુઆરીએ પૂરે રીતે સહમતી આપીને એકસો ચારમો સુધારો તરીકે એને જાહેર કરવામાં આવ્યો અને આ જે છે એકસો ચારમો સુધારો કઈ તારીખથી લાગુ પડશે તો પચીસ જાન્યુઆરી બે હજાર વીસથી મિત્રો આ પેજમાં બરાબર ધ્યાન આપજો તારીખો બતાવે છે ક્યારે બિલને પબ્લિશ કરવામાં આવ્યું એટલે કે મૂકવામાં આવ્યું તો ચાર ડિસેમ્બરે લોકસભામાં ક્યારે પસાર થયું તો દસ ડિસેમ્બરે રાજ્યસભામાં ક્યારે પસાર થયું તો બાર ડિસેમ્બરે એને મંજૂરી ક્યારે મળવામાં આવી તો એકવીસ જાન્યુઆરી અને શરૂઆત ક્યારે થવાની એની અવધિ એટલે કે પચીસ જાન્યુઆરી ફરી એકવાર કહેવું એકસો ચારમાં સુધારા જે અનામત બેઠકો રખવાની ત્યાં એસસી એસ ટી માટે દસ વર્ષ લંબવામાં આવે છે એટલે કે હવે એ પચીસ જાન્યુઆરી બે હજાર ત્રીસ સુધી આની વેલિડિટી રહેશે પણ એંગ્લો ઇન્ડિયનને રદ કરવામાં આવી છે આ છે એકસો ચારમાં સુધારો તો મિત્રો એંગ્લો ઇન્ડિયન વિશેની પૂરેપૂરી સંપૂર્ણ માહિતી લઈને એના અનુચ્છેદથી લઈને એંગ્લો ઇન્ડિયન શું છે એની બધી જ ચર્ચા કરી અને કરંટ ટોપિક પણ લઈ લીધો કે આશા રાખું કે તમને આમાં ખૂબ મજા આવી હશે અને આખો જે લેક્ચર છે તમે નોટમાં ઉતારજો અને આગળની પરીક્ષામાં તમને ખૂબ જ કામ લાગશે તો નેક્સ્ટ વિડિયોમાં આપણે મળીશું જે સંસદની સિરીઝ આપણે ચાલુ કરી છે તેમાં હવે લોકસભાની ચર્ચા કરીશું જેથી એંગ્લો ઇન્ડિયન જે ત્યારે એંગ્લો ઇન્ડિયન ચર્ચા કરવામાં આવશે તો ત્યારે એંગ્લો ઇન્ડિયનનો વિડીયો તમે જોયો છે ને તો તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર રહેશે ઓકે તો નવા મિત્રો સાથે મળીશું જય હિન્દ મિત્રો